नमस्कार वीटीवी विशेष में आपनु स्वागत छे। अपना देश में जे कायदाओं ने जे नियमों छे ए कदाच सामान्य माणस होय अथवा हस्ती एटले के सेलिब्रिटी होय आ बन्ने माटे कदाच जुदू जुदू काम करे छे। राजकोटनी वात करीए तो क्रिकेटर रविन्द्र जाडेजाना गईकाले लग्न थया। वरघोड़ो ज्यारे निकल्यो त्यारे जे परंपरा छे क्षत्रिय परंपरा प्रमाणे एना वरघोड़ा दरमियान रविन्द्र जाडेजाना वरघोड़ा दरमियान लोकोए जे खास करीने उल्लास अने जे धामधूमनो माहोल हतो एमांथी एक व्यक्तिए फायरिंग कर्युं, 8 राउंड फायरिंग कर्युं। आ पछी जे प्रकारना निवेदनो आवी रह्या हता त्यारे आजे ज्यारे पत्रकारोए डीजीपीने इन्चार्ज डीजीपीने एक सवाल कर्यो कि आ केसमां तमे शुं कहेशो, ત્યારે તેમનો જે જવાબ હતો આ જવાબ સાંભળીને સૌ કોઈને ચિંતા થાય તેવો જવાબ હતો। તેમણે કહ્યું કે આવા ફાયરિંગ તો ચાલ્યા કરે, આવું બન્યા કરે, અમારા યુપીમાં તો જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે 100થી વધારે આ પ્રકારના ફાયરિંગ થાય છે, ત્યારે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું। આજનો વિષય છે ડીજીપીનું મિસફાયર। मैं यूपी का हूँ, वहाँ तो हर शादी में 100-200 राउंड फोड़े ही जाते हैं। गई काले राजकोट में क्रिकेटर रविन्द्र जाडेजा ना लग्न थया। आ लग्न दरमियान एटले के वरघोड़ा दरमियान फायरिंग करवामां आवे छे। रविन्द्र जाडेजा नी बाजू में एक व्यक्ति होय छे, ए व्यक्ति द्वारा पोतानी जे रिवोल्वर होय छे एना द्वारा हवामां फायरिंग करवामां आवे छे। आ बनावने लईने घेरा प्रत्यागातो पड़े छे। स्थानिक पोलीस केस नोधी अने तपास शुरू करे छे। દ્વારા જાહેરમાં ચર્ચા થતા તપાસ શરૂ કરી દેવામાં આવેલી છે। હાલ સ્થાનિક પીએસઆઈ જે છે એની તપાસ કરી રહ્યા છે। તપાસ પૂરું થતા વધુ જાણકારી મેળવવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતમાં કેટલાક સમાજમાં પરંપરા છે કે જ્યારે લગ્ન હોય ત્યારે તલવારબાજી થાય છે અને વરઘોડો હોય ત્યારે ફાયરિંગ થતું હોય છે। સામાન્ય દ્રષ્ટિએ લોકોને આ બહુ મોટી ઘટના નથી લાગતી કારણ કે લોકો ટેવાયેલા છે, પણ કેટલાક કિસ્સામાં જ્યારે ફાયરિંગ કરતી વખતે કોઈને ઈજા થાય છે, કેટલાક લોકો મૃત્યુ પણ પામે છે। આ કિસ્સામાં જો વાત કરીએ તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બિલકુલ નજીકથી જ્યારે ફાયરિંગ થયું ત્યારે કંઈ પણ થઈ શક્યું હોત આપણે નકારાત્મક વિચાર નથી કરતા, પરંતુ રવિન્દ્ર જાડેજા હોય કે આ જાન સાથે જોડાયેલા સામાન્ય લોકો હોય જ્યારે કોઈ નુકસાન થયું હોય તો નુકસાનનું ભરપાઈ કોણ કરત? આ સંજોગોમાં પગલાં લેવાની જગ્યાએ જ્યારે પોલીસ હજુ પણ વિલંબ કરી રહી છે, કારણ કે ભૂતકાળમાં જો કોઈ સામાન્ય માણસે આ પ્રકારનું ફાયરિંગ કર્યું હોય તો કદાચ તેની અટકાયત અને ધરપકડ તરત કરવામાં આવે છે, પરંતુ રવિન્દ્ર જાડેજા જેવો એક ખૂબ ખ્યાતનામ જ્યારે ક્રિકેટરની જાન હતી ત્યારે કદાચ પોલીસ હજુ પણ વિચાર કરી રહી છે કે પગલાં ભરવા કે નહીં। આ સંજોગોમાં જ્યારે પત્રકારે આજે ઇન્ચાર્જ ડીજીપી પીપી પાંડેને એક સવાલ કર્યો કે આ કેસમાં તમે શું કહેવા માગશો, ત્યારે તેમનો જે ઉડાઉ જવાબ હતો તે હતો કે આવું તો ચાલ્યા કરે, આવા ફાયરિંગ થયા કરે, અમારા યુપીમાં 100થી વધારે લગ્ન વરઘોડા દરમિયાન 100થી વધારે ફાયરિંગ થતા હોય છે। સાંભળીએ કે પીપી પાંડે શું કહ્યું હતું। મેં યુપી કા હું, વહાં તો હર શાદી મેં 100-200 રાઉન્ડ ફોડે હી જાતે હૈં। મેં યુપી કા હું, વહાં તો હર શાદી મેં 100-200 રાઉન્ડ ફોડે હી જાતે હૈં। આ વિષય ઉપર સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે વિનોદ પંડ્યા જોડાયા છે। તેઓ વકીલ છે વ્યવસાય, સાથે સાથે સમાજ હિતની જ્યારે જ્યારે વાત આવે ત્યારે તેઓ કાનૂની લડત આપે છે। શિક્ષણની વાત હોય કે સમાજના કચડાયેલા લોકોની વાત હોય, આજે જ્યારે એક સામાન્ય માણસની વાત છે એટલા માટે કે જો રવિન્દ્ર જાડેજાની જ્યારે જાન નીકળે ત્યારે જો ફાયરિંગ કરવામાં આવે, પોલીસ હજુ પગલાં ભરતી નથી અને જ્યારે રાજ્યના પોલીસ વડા આ પ્રકારનું નિવેદન કરે ત્યારે સામાન્ય લોકો સાથે જોડાયેલી આ વાત છે, તેથી સામાન્ય લોકો સાથે જોડાયેલો જે માણસ છે આપણી પાસે એટલે કે વિનોદ પંડ્યા આપણી સાથે જોડાશે। વિનોદભાઈ, ખાસ કરીને ડીજીપીનું જે નિવેદન છે કે હું તો યુપીનો છું અને યુપીમાં આ પ્રકારના ફાયરિંગ થયા કરે છે, તો એમના ચહેરા ઉપર ક્યાંય ચિંતા નહોતી? ખાસ કરીને રાજ્યના પોલીસ વડા જ્યારે આ પ્રકારનું નિવેદન કરે ત્યારે સામાન્ય માણસ હોય કે બુદ્ધિજીવી માણસ હોય તેની પ્રથમ પ્રતિક્રિયા શું હોઈ શકે? ગુજરાત રાજ્યના પોલીસ વડા હોય અને ડીજીપી હોય અને જો એમના આવા શબ્દો હોય તો એ આખા ગુજરાતમાં કાયદાની જે વ્યવસ્થા જળવાવી જોઈએ એ વ્યવસ્થા પર બહુ મોટી અસર થાય। ખરેખર પોતે રાજ્યના વડા તરીકે અહીંયા કામ કરે છે, કોઈ યુપીના વ્યક્તિ તરીકે નહીં, તો એમણે એમના હોદ્દાને શોભે એ રીતે આનો કોઈ રિસ્પોન્સ આપવો જોઈએ। અને કાયદાની જે પ્રક્રિયા છે તો એ ડીજીપી નક્કી નથી કરતા, એ ભારતીય બંધારણે નક્કી કરેલી છે અને ભારતના બંધારણ પ્રમાણે સીઆરપીસી આઈપીસી કે પછી આર્મ્સ એક્ટ હોય
તો એના હેઠળ જે જોગવાઈઓ હોય એ પ્રમાણે કામ કરવાની વાત કરે તો એ વ્યાજબી ગણાય. સર, પીસી ઠાકુર જે આપણા ડીજીપી હતા, તાજેતરમાં તેમની કેન્દ્રમાં બદલી થાય છે, તેઓ રજા ઉપર ઉતરી જાય છે, એ વિવાદ જુદો છે. પોલીસ બેડામાં ચાલતી આંતરિક જે ખટપટ છે, જે રાજકારણ છે, સૂત્રો તરફથી જે માહિતી મળી છે પ્રમાણે સરકાર સાથે તેમને મેળ નહોતો, એટલા માટે માત્ર 8 મહિના બચ્યા હતા ત્યારે તેમને આ પ્રકારે બદલી કરવામાં આવે છે. સવાલ એ છે કે જ્યારે આ પ્રકારના વિવાદ માત્ર રાજ્યના પોલીસ વડાની નિયુક્તિ અને ખાસ કરીને બદલીને લઈને જ્યારે થતા હોય ત્યારે પ્રજાની પણ એક નજર હતી આ પદ ઉપર, કારણ કે સામાન્ય સંજોગોમાં લોકોને કદાચ રાજ્યના પોલીસ વડા શું કરે છે કામગીરી વિશે ખબર હોતી નથી. આવા સંજોગોમાં જ્યારે પીપી પાંડે આ પ્રકારનું નિવેદન કરે તો લોકોમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાને લઈને કેટલી ચિંતા થતી હશે? છેલ્લા કેટલાક વર્ષોથી કાયદા અને વ્યવસ્થાની જે આખું વાતાવરણ ગુજરાતમાં ઘણું બધું બગડેલું છે. અનેક લોકો કાયદાકીય જે કામ કરતા હોય, કોર્ટોમાં કામ કરતા હોય કે એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા હોય કે જાહેર જનતામાં જે કામ કરતા હોય, એ દરેક લોકોને કાયદા અને વ્યવસ્થા પ્રત્યેની ફરિયાદ છે. હવે એવા સંજોગોમાં જ્યારે ડીજીપી કે ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. હવે સરકારે જે આ કરેલી નિમણૂક અને એમના જે આ ફાયરિંગ બાબતમાં જે ઉચ્ચારણો છે એ ગુજરાતની જનતા પર ઘણી ખરાબ અસર ઊભી કરે. એક પોલીસ વડા તરીકે આ પ્રકારના વાક્યો બોલવા અથવા આ પ્રકારનો રિસ્પોન્સ આપવો જનતામાં એ વ્યાજબી નથી. સર, ખાસ કરીને પોલીસની જ્યારે વાત આવે ત્યારે પોલીસ સ્ટેશનમાં લખ્યું હોય છે કે અમે તમારી શું મદદ કરી શકીએ, તેમ છતાં આજે પણ સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં જતો ડરે છે અને રાજ્યના પોલીસ વડા જ્યારે આ પ્રકારનું નિવેદન કરે ત્યારે કદાચ એક ખોફ છે જે માણસ સામાન્ય નાગરિક બોલી શકતો નથી, એને કોઈ મંચ મળતું નથી. પરંતુ આજે ગુજરાતના જો દરેક નાગરિકને પૂછવામાં આવે તો સ્વાભાવિક છે કે તેમના તરફથી તીખી પ્રતિક્રિયા આવી શકે. પરંતુ વીટીવીનું જે માધ્યમ છે, ખાસ કરીને અમારો પ્રયાસ એવો રહ્યો છે કે જ્યારે પ્રજાને સ્પષ્ટી વાત હોય ત્યારે આપણે એ વિષય ઉપર ચર્ચા કરીએ છીએ. રવિન્દ્ર જાડેજાના લગ્ન દરમિયાન આ પ્રકારના બનાવો બન્યા છે, એટલા માટે ચર્ચા કરવી જરૂરી નથી. કદાચ ગઈકાલે જે બનાવ બન્યો ત્યારે મીડિયાએ ચર્ચા કરી છે, પરંતુ આજે પોલીસ કામગીરી ન કરતી હોત તો કેટલાક સવાલો ઉભા કર્યા હોત એ પણ વધારે સમય આપવાની જરૂર નથી. કારણ કે આવા કિસ્સામાં પોલીસ તો એનું કામ ત્યારે જે પ્રકારે કરવું હોય ત્યારે જ કરે છે. પરંતુ અમને એવું લાગ્યું કે જ્યારે રાજ્યના પોલીસ વડા આ પ્રકારનું નિવેદન કરે ત્યારે એક અમારો જે ફરજ હોય છે, ખાસ કરીને જ્યારે અમે પત્રકારત્વમાં છીએ, તો મને લાગે છે કે રાજ્યના પોલીસ વડાને જ્યારે પોતાની જે જવાબદારી છે એ કદાચ તેઓ ભૂલી ગયા હોય, તો અમે ભૂલ્યા નથી. આ વિષય ઉપર આપણે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ. સર, ખાસ કરીને સવાલ એટલા માટે આ કરવો છે કે યુપીમાંથી તેઓ આવે છે, યુપીમાં જે પ્રકારનું કલ્ચર તેમણે જોયું હશે, પરંતુ વર્ષોથી તેઓ ગુજરાતમાં છે, ગુજરાતની તાસીર તેઓ ખૂબ સારી રીતે જાણે છે અને આ સરકારની કદાચ ગુડબુકમાં હશે તો જ તેમને અત્યારે આ જવાબદારી સોંપવામાં આવી હશે. તો જે પ્રકારનું નિવેદન આવ્યું એને લઈને બહુ સ્પષ્ટ વાત છે કે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉભા થયા છે. પરંતુ જે પોલીસ અધિકારીઓ છે કે જે એમની નીચે કામ કરી રહ્યા છે, તો આ પોલીસ અધિકારીમાં પણ કેવો સંદેશ ગયો હશે? બિલકુલ દિનેશભાઈ, તો તમે વીટીવીના માધ્યમથી આ પ્રશ્નને ઉપાડ્યો એ બદલ હું તમને આભાર માનું છું. ખાસ કરીને કોઈ પણ રાજ્યના વડા હોય, પછી એ મુખ્યમંત્રી હોય, ડીજીપી હોય કે આઈએસ કક્ષાના અધિકારીઓ હોય, એ લોકો જે કોઈ બોલે એની અસર નીચેના અધિકારીઓ નીચેના સ્ટાફમાં જતી હોય છે. હવે જ્યારે એક પોલીસ વડા તરીકે આ પ્રકારનું નિવેદન આપે તો ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનોમાં એના જે નીચેના તાબાના અધિકારીઓ છે એ દરેક વસ્તુને કેટલી ગંભીરતાથી લેશે એ બહુ ગંભીરપણે વિચારવાની જરૂર છે. કારણ કે આ પ્રકારના એક પોલીસ વડા તરીકે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, હવે આ જાહેર બાબત છે અને જાહેર મીડિયા સામે એમણે આ નિવેદન આપ્યું છે, તો અંગત રીતે તો કદાચ ખબર નથી કે કઈ પ્રકારના ડિરેક્શન આપવામાં આવતા હશે અને એના કારણે જ ઘણી બધી અત્યારે જે હલચલ ગુજરાતમાં ચાલી રહી છે, લોકોમાં આક્રોશ છે, લોકો અંદર અંદર લડવા ઝઘડવામાં પડ્યા છે, તો આ બાબતમાં સિસ્ટમ આખી જવાબદાર છે એવું માનું છું. બીજું એક આપણે પોલીસ બાબતમાં વાત કરી, કદાચ એક એડવોકેટ તરીકે અમે લોકોને પણ ઘણીવાર પોલીસ સ્ટેશનોમાં કામ પડતું હોય છે. અનેક વકીલોના અનુભવ હશે કે જે કોઈ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો કરવામાં આવે અને ફરિયાદ પછી એના સમરી રિપોર્ટ ભરવામાં આવે અથવા તો ચાર્જશીટ બનાવવામાં આવે, કદાચ કોઈ એડવોકેટ દિલથી એવું નહીં કહે કે એમાં સચ્ચાઈ અથવા તટસ્થતા જોવા મળે છે, નથી જોવા મળતી. મોટા ભાગના કેસમાં ઘણું બધું કરપ્શન અને અંદર અંદરનું મેળાપીપણું જોવા મળે છે. તો આ પ્રકારના અનુભવો એક કામ કરતા વ્યક્તિ તરીકે મને પણ થાય છે અને બીજા પણ અનેકને થાય છે, એવી ફરિયાદો પણ મળે છે. કદાચ જો આ બાબતે સાચું પીએચડી કરવામાં આવતું હોય
અને આવા પ્રકારનો કેવો વહીવટ ચાલે છે અને પોલીસ કામગીરી કેવી ચાલે છે એના પર આજના યુવાનો પીએચડી કરે તો અઢળક માહિતી એમને મળી શકે અને એનાથી આવનારા દિવસોમાં આપણે સુધારો કરી શકીએ. સર, ભૂતકાળમાં જયારે પત્રકારો કોઈ સવાલ કરે છે અધિકારીને ત્યારે તેઓ સભાનતાથી જવાબ આપે છે. હું નથી માનતો કે ડરીને જવાબ આપવો જોઈએ અધિકારીઓ, પરંતુ જયારે પત્રકારોના સવાલો થતા ત્યારે સભાનતાથી જવાબો મળતા હતા, પરંતુ થોડા વર્ષોની જો વાત કરીએ તો પત્રકારો જયારે સવાલો કરે ત્યારે ખૂબ બહુ સહજતાથી સવાલો લેવામાં આવે છે, આ પ્રકારના જવાબો મળી રહ્યા છે, આગ્રાજનો એક નમૂનો છે. તો અમારા બધાની એક ફરજ છે કે એ પ્રકારનું પત્રકારત્વ ફરી વાર કરીએ કે જે લોકો જવાબદાર છે તેમની જવાબદારી અમે વારંવાર યાદ દેવડાવીએ. તમને શું લાગે છે કે જે પ્રકારનું આ એક નિવેદન આવ્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે જે સમગ્ર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જે વિભાગની જવાબદારી છે તો ગૃહ વિભાગ તરફથી પણ પકડ કદાચ ઢીલી હોઈ શકે, પ્રજાના હિતમાં પકડ નહીં હોય તો જ કદાચ આ પ્રકારના નિવેદનો રાજ્યના પોલીસ વડા કરી રહ્યા છે? બિલકુલ, એક રવિન્દ્ર જાડેજા ક્રિકેટર છે ને એના કારણે આ ઇસ્યુ બન્યો એ સવાલ નથી. સવાલ એ છે કે કાયદાના પાલનનું. હવે ત્યાં જે ફાયરિંગ થયું અને ફાયરિંગ કોના દ્વારા કરવામાં આવ્યું, એની પાસે લાયસન્સ હતું કે નહીં, એ વ્યક્તિએ કયા પેલા વેપન્સમાંથી આ ફાયરિંગ કર્યું, વેપન્સ કન્ટ્રી મેડ હતું કે આઉટ ઓફ કન્ટ્રી મેડ હતું, અને એ લાયસન્સ રિન્યુ થયેલું હતું કે નહીં, લાયસન્સ ધરાવનાર વ્યક્તિએ જ ફાયરિંગ કર્યું કે બીજાએ કર્યું, અથવા તો જેણે પણ ફાયરિંગ કર્યું એણે નશો કરેલો હતો કે કેમ, તો આવી અનેક પ્રકારની પોલીસ તપાસ આમાં સંકળાયેલી છે. હવે એક રાજ્યના વડા તરીકે આટલું ઝડપી અને આ પ્રકારનું નિવેદન આપવું એ ચોક્કસપણે વ્યાજબી નથી, રાજ્યના હિતમાં નથી અને રાજ્યની જનતાના હિતમાં નથી. સર, આપણો આરોપ નથી કે દરેક પોલીસ અધિકારી ખાસ કરીને જે ક્રિકેટર હોય છે તેના ફેન હોય, પરંતુ ક્યાંક જોવા મળે છે કે જે પ્રકારે ક્રિકેટરોની લોકપ્રિયતા હોય છે તો લોકપ્રિયતાના કારણે કેટલાક લોકો એક એક પ્રકારનું વાતાવરણ, એનું આંતરિક વાતાવરણ એ પ્રકારનું ઊભું થાય છે. તો રવિન્દ્ર જાડેજાની જ્યારે વાત છે ત્યારે સ્વાભાવિક છે કે તપાસમાં પણ એની અસર જોવા મળશે, કારણ કે રવિન્દ્ર જાડેજા સાથે જોડાયેલી આ વાત છે. એ તપાસ તો હજુ અધૂરી છે. આપણે નકારાત્મક અભિગમ નથી રાખતા, પરંતુ જ્યારે કોઈ માણસ જાહેરમાં ફાયરિંગ કરે છે અને જે પ્રકારના નિયમો છે, જે કાયદાઓ છે, એ પ્રકારે ફાયરિંગ કરવાનું હતું નથી, જો કદાચ એ ફાયરિંગ કરતી વખતે કોઈનો જીવ પણ ગયો હોત તો એ માણસનો એક ગુનો છે, ગુનો તો કર્યો જ છે. ત્યારે ગુનો કર્યા પછી પણ તેની સામે જ્યારે હજુ પગલાં ભરવા માટે તપાસની વાત કરતા હોય ત્યારે જે પ્રકારનું નિવેદન આવે છે તો સામાન્ય લોકોમાં, ખાસ કરીને જે એ પ્રકારના તત્વો છે જેઓ પોતાનો મનશોખ પૂરો કરવા માટે બીજાની ચિંતા નથી કરતા, તેવા લોકોને લાગતું હશે કે રાજ્યના પોલીસ વડા જો આ પ્રકારે યુપીનું ઉદાહરણ આપીને વાત કરતા હોય તો ગુજરાતમાં યુપી જેવું વાતાવરણ હશે અને ગુજરાતમાં યુપીમાં જે પ્રકારે ચાલે એ પ્રકારે ચાલી જશે તો કદાચ ભવિષ્યમાં પણ આ પ્રકારના બનાવો બનતા રહેશે. તેથી આ ચર્ચા અમે કરી રહ્યા છીએ. સર, ફરી એકવાર સમજવું છે કે સામાન્ય લોકોને કદાચ જાગૃત થઈને કોઈને ફરિયાદ કરવી હોય અથવા તો આ વિષય ઉપર ગંભીરતાથી વિચારવું હોય તો આપણે ફરી એકવાર સમજી લઈએ કે ફાયરિંગ કરવો ગુનો કઈ રીતે બને છે જ્યારે સ્વરક્ષણ માટે તમને લાયસન્સ મળ્યું હોય. કોઈ પણ વ્યક્તિને જ્યારે આ પ્રકારનું લાયસન્સ આપવામાં આવે ત્યારે એની શરતો હેઠળ એને લાયસન્સ આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં ગમે ત્યારે આ ફાયરિંગ કરી શકતું નથી, અને એમાંય ખાસ કરીને આ તો લગ્ન પ્રસંગ હતો એટલે જાહેર વ્યવસ્થા થઈ, જાહેર પબ્લિકનું સ્થળ થયું, તો લગ્ન હોય પણ એમાં અતિરેક ના હોય, આમાં વધારે પડતો અતિરેક થયો કહેવાય, અને આ પ્રકારનું ફાયરિંગ કરી જ ના શકાય એ કાયદાકીય ગુનો છે. હવે જ્યારે પ્રથમ નજરે આ ગુનો દેખાતો હોય એની સેક્શન કઈ લાગશે, 25, 26, 27 હેઠળ એની બધી જોગવાઈઓ છે, તો કઈ સેક્શન લાગશે, એને કેટલી સજા થશે એ પોલીસ તપાસનો વિષય છે. પણ એકવાર આ રીતે ખોટી રીતે 7-8 ફાયરિંગ કરવા તો અને એમાં આ પ્રકારનું પોલીસ વડાનું નિવેદન આવે એ ખૂબ જ ગંભીર છે. રાજ્યની જનતાને એક ખરાબ મેસેજ જાય, આ પ્રકારના તત્વો હોય કે જેને કાયદો અને વ્યવસ્થાનો ડર ના હોય એ લોકોનામાં પણ ખોટો મેસેજ જાય, એ પ્રકારે આ નિવેદન ખોટું કહેવાય. સર, રવિન્દ્ર જાડેજાને આપણે ગુનેગાર ન ઠેરવી શકીએ, કારણ કે રવિન્દ્ર જાડેજાને કદાચ ખબર પણ નહીં હોય કે તેની બાજુમાં જે વ્યક્તિ છે એ ફાયરિંગ કરશે, પરંતુ જ્યારે રવિન્દ્ર જાડેજા સાથે જોડાયેલી આ વાત છે, રવિન્દ્ર જાડેજા લોકપ્રિય છે, રવિન્દ્ર જાડેજાને લોકો ઓળખે છે, ત્યારે તમને લાગતું નથી કે મીડિયા સામે કદાચ રવિન્દ્ર જાડેજા ન આવે, પણ જ્યારે જે સોશિયલ મીડિયા જ્યારે આથવગું હોય ત્યારે ટ્વીટ કરીને કદાચ આ મુદ્દે એમને પ્રતિક્રિયા આપવી જોઈએ? બિલકુલ આપવી જોઈએ. આજે એક લોકોમાં આટલા બધા જાણીતા વ્યક્તિ હોય અને એમના પ્રસંગમાં આ પ્રકારનું જ્યારે કોઈ ઘટના બની હોય તો એ ઘટના બાબતે એમને તટસ્થ રહેવું જોઈએ. એ પોતે ગુનેગાર છે એવું આપણે નથી માનતા, પણ એમના પોતાના પ્રસંગમાં જ્યારે આ ઘટના બની ત્યારે એમની એક જવાબદારી બને છે,
તો એવા સમયે એમને પોતે પણ આ બાબતને સ્પષ્ટ કરવી જોઈએ અને કદાચ તટસ્થતાથી એની યોગ્ય તપાસ થાય એ રીતે એમને પોતે સહકાર આપવો જોઈએ. દર્શક મિત્રો, રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવાની જે માણસના શિરે જવાબદારી છે, એટલે કે રાજ્યના પોલીસ વડા, ઇન્ચાર્જ પોલીસ વડા પીપી પાંડેને જ્યારે પત્રકારોએ સવાલ કર્યો કે રવિન્દ્ર જાડેજાની જાનમાં જે પ્રકારે ફાયરિંગનો બનાવ બન્યો છે, આ વિષય ઉપર તમે શું કહેશો? ત્યારે તેમનો જે જવાબ હતો તે અમે માનીએ છીએ કે ડીજીપીનું મિસફાયર હતું. આ વિષય ઉપર આપણે ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ સમય થયો છે નાનકડા વિરામનો, લઈએ એક વિરામ. मैं यूपी का हूँ, वहाँ तो हर शादी में 100-200 राउंड फोड़े ही जाते हैं. मैं यूपी का हूँ, वहाँ तो हर शादी में 100-200 राउंड फोड़े ही जाते हैं. वेलकम बैक. मैं यूपी का हूँ, वहाँ तो हर मैरिज में, हर लग्न में ऐसे फायरिंग मतलब किया जाता है. યુપીના છે આપણા ડીજીપી, તેમને લાગે છે કે ગુજરાતમાં યુપી જેવો માહોલ કદાચ તેમને લાગતો હશે, પરંતુ ગુજરાતના લોકોને અને ગુજરાતની આ તાસીર નથી. ત્યારે વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ખાસ કરીને જે પ્રકારના બનાવો બનતા હતા અને કાયદો અને વ્યવસ્થાની મોટી મોટી વાતો કરવામાં આવતી હતી, પરંતુ આજે સ્થિતિ જુદી છે. ખાસ કરીને જાડેજાના લગ્નમાં જે પ્રકારનું ફાયરિંગનો જે બનાવ બને છે એ ફાયરિંગ છે, એ પછી જ્યારે રાજ્યના પોલીસ વડા જે નિવેદન કરે છે તે અમારી દ્રષ્ટિએ મિસફાયર છે. આ વિષય ઉપર આપણે ચર્ચાને આગળ વધારીએ. સર, જે પ્રકારનો બનાવ બન્યો, આ બનાવ કદાચ લોકોને નાનો લાગતો હશે, સામાન્ય લાગતો હશે, કારણ કે ગુજરાતમાં મેં કહ્યું તે પ્રમાણે કેટલાક સમાજમાં અને મોટાભાગના સમાજમાં આ પ્રકારની પરંપરા છે કે કેટલાક લોકો પોતાની બહાદુરી દેખાડવા માટે ક્યાંક આ પ્રકારનું ફાયરિંગ કરતા હોય છે, પરંતુ જે પ્રકારના નિવેદનો થાય છે એ પછી હજુ પણ કોઈ એ પ્રકારનું વાતાવરણ બનતું નથી કે આ નિવેદન ખોટું છે તેવું કહેવાની કોઈની હિંમત નથી, ત્યારે તમને શું લાગે છે કે સમાજમાં જે છેવાડોનો માણસ બેઠો છે તેને આ પ્રકારના નિવેદનો સાંભળ્યા પછી અત્યારે એના જે મનની વાત કરીએ, જે તમે કહેશો પ્રતિનિધિ તરીકે, તો અત્યારે એના મનમાં શું ચાલતું હશે? એના મનમાં એક નિશ્ચિતપણે ચાલે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે દરેક માણસ માટે સરખી ચાલવી જોઈએ, જી, પછી એ વીઆઈપી હોય કે આમ આદમી હોય, તો બંને માટે જે સમાન પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની હોય એવી જોવા મળતી નથી એવું અનુભવશે. કારણ કે કોઈક નાનો માણસ નાના ગુનામાં જ્યારે સંડોવાયેલો હોય ત્યારે પોલીસ એને બેફામપણે મારતી હોય, એને બેફામપણે હેરાન કરીને કોર્ટોમાં હેરાન કરવામાં આવતો હોય, જ્યારે આ પ્રકારના નિવેદન આવે જે કોઈ વીઆઈપી હોય એવા વ્યક્તિ માટે, તો એ બંને વચ્ચે બહુ મોટો એક ગેરસમજ ઊભી થાય, લોકોમાં એનો ખોફ પેદા થાય. બીજું તો એક છેલ્લા વર્ષમાં ઘણું બધું આ જોવા મળ્યું છે કે જ્યારે પહેલાના સમયમાં એવું હતું કે કોઈ ગુનેગાર વ્યક્તિ પોલીસ પાસે જાય, કોર્ટમાં જાય અથવા એને એરેસ્ટ કરવામાં આવે, તો લોકો એને ખરાબ રીતે ગણતા હતા અને વ્યક્તિ પોતે શરમાતો હતો. મેં છેલ્લા 5-7 વર્ષથી જોયું છે કે લોકો જેલમાં જઈને આવે અને બહાર લાખોની મિટિંગો કરે અને ભાષણો આપે, લોકો એને ફૂલહાર કરે. જી, એટલે આ ઘટનાઓ ખરેખર આવનારા દિવસો માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ઘણી ગંભીર છે, ઘણી ખરાબ છે અને એક સમાજમાં ખોટો મેસેજ જાય છે. આનાથી સામાન્ય સંજોગોમાં જ્યારે આ પ્રકારના બનાવો બને છે પોલીસ કાર્યવાહી કરે છે. ભુજની જો વાત કરીએ તો ત્યાં આ પ્રકારનો બનાવ બન્યો હતો. પોલીસના જે કર્મચારી છે તેના લગ્ન પ્રસંગમાં જ આ પ્રકારનો બનાવ બન્યો હતો. પોલીસે ત્યાં કાર્યવાહી કરી હતી, તરત કરી હતી, પરંતુ ખાસ કરીને જાડેજાના લગ્ન પ્રસંગની જ્યારે વાત હોય છે, ખૂબ જાણીતા ક્રિકેટર છે, એ પછી જે પ્રકારનું મોડું થઈ રહ્યું છે તેની પણ ચર્ચા થવી જોઈએ. એટલા માટે કે ખુદ રાજ્યના પોલીસ વડા જ્યારે આ પ્રકારનું નિવેદન કરતા હોય તો જે નીચલા અધિકારી છે આપણે તેમની ફરજ ઉપર આંગળી ચિંતા નથી, પરંતુ ફરી એકવાર લોકોને તો લાગી રહ્યું છે કે અને લોકોની નજર પણ છે કે આ કેસમાં હવે શું થશે. તો કાયદાકીય દ્રષ્ટિએ સર થોડી ચર્ચા કરી, તમે વકીલ પણ છો, શું થવું જોઈએ અને કેવા પ્રકારની સજા થઈ શકે? આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે અધિકારી એની તપાસ કરતા હોય એ ડીજીપીના શબ્દો સાંભળીને કામગીરી ના કરે, બિલકુલ એની પોતાની તટસ્થ ફરજ બજાવે. જી, અને આ બાબતમાં જે ફાયરિંગ થયા છે એ કોના દ્વારા કરવામાં આવ્યા, એ વ્યક્તિ નશામાં હતો કે ન હતો, આ જે આર્મ્સ વાપરવામાં આવ્યું એ કયા પ્રકારનું આર્મ્સ વાપરવામાં આવ્યું, એ લોકલ ઇન્ડિયા મેડ હતું કે આઉટ ઓફ કન્ટ્રીઝનું હતું, એ ખરીદેલું હતું કે ગેરકાયદેસર હતું, અને આવી ઘણી બધી પોલીસ તપાસ આમાં જરૂરી છે. કારણ કે જ્યાં સુધી પોલીસ તપાસમાં બધું કન્ફર્મ ના થાય ત્યાં સુધી કઈ સેક્શન લાગશે અને કઈ પ્રકારની સજા થશે
એ કહેવું મુશ્કેલ છે. પણ જ્યારે પણ કોઈ વ્યક્તિએ આવું મિસફાયર કર્યું હોય અને આટલા ઉપરા ઉપરી 6-7 ફાયર કર્યા હોય અને એ પણ જાહેર સ્થળે, તો કાયદાઓની જોગવાઈઓ પ્રમાણે મિનિમમ 6 મહિનાથી લઈ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈઓ છે. હવે સેક્શન 25, 26, 27 ને 28 હેઠળ કઈ કઈ બાબતોમાં પોલીસ તપાસમાં કઈ કામગીરી કરવામાં આવે છે અને ખરેખર આ વ્યક્તિ કોણ હતો અને કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે, એનું લાયસન્સ સાચું હતું કે નહીં, લાયસન્સ વાળાએ ફાયરિંગ કર્યું છે કે લાયસન્સ વગરનાએ ફાયરિંગ કર્યું છે, આવી ઘણી બધી બાબતો આમાં તપાસમાં છે. પણ ખાસ એક કહું કે જ્યારે આવો લગ્નનો માહોલ હોય, આટલા બધા લોકો ભેગા મળેલા હોય અને આ પ્રકારના હથિયારો વાપરવામાં આવે અથવા તો ફાયરિંગ કરવામાં આવે, એ ચોક્કસ 100% ગુનો છે, એની વિરુદ્ધ FIR નોંધાવી જોઈએ. દર્શક મિત્રો, જે પ્રમાણેનો આપણો કાયદો છે પ્રમાણે કાયદો એવું કહે છે કે ગુનો છે, પરંતુ રાજ્યના પોલીસ વડાને કદાચ આ ગુનો લાગતો નથી. તેમને લાગે છે કે અમારા યુપીમાં તો આ પ્રકારના ફાયરિંગો થયા કરે છે, ગુજરાતમાં પણ થાય તો કોઈ નવાઈ તમને લાગતી નથી. પરંતુ આપણે રાજ્યના પોલીસ વડાને યાદ અપાઈએ કે ગુજરાતની અસ્મિતા જુદી છે, ગુજરાતની તાસીર જુદી છે. ત્યારે આ વિષય ઉપર આપણે ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ સમય છે નાનકડા વિરામનો, તો લઈએ છીએ નાનકડો વિરામ. મેં યુપી કા હું, વહાં તો હર શાદી મેં 100-200 રાઉન્ડ ફોડે હી જાતે હૈ. વેલકમ બેક સર. આપણે આની ચર્ચા કરી અને અમારો એક હંમેશા પ્રયાસ રહ્યો છે કે કોઈ પણ ચર્ચામાં માત્ર મસાલો ના હોય, માત્ર મનોરંજન ના હોય. એક 30 મિનિટના પ્રયાસમાં કદાચ આપણે સમાધાન સુધી નહીં જઈએ, પરંતુ અમે માનીએ છીએ કે અમારું મિસફાયર ના થાય. કોઈ પણ વિષય ઉપર જ્યારે અમે ચર્ચા કરીએ ત્યારે કદાચ અમે અમારું જે નિશાન હોય છે એ પાર પડે એ પ્રકારના પ્રયાસ હોય છે, ખૂબ નજીક રહેતા હોઈએ છીએ. અમે દાવો નથી કરતા કે અમે સફળ રહીએ છીએ. અંતમાં જ્યારે એક સવાલ કરીશ કે આ પ્રકારના જ્યારે નિવેદનો આવે છે એ પછી પ્રજાએ જાગૃતતા દાખવી અને ખાસ કરીને એક દાખલો બેસે, રાજ્યના પોલીસ વડાને પણ ખબર પડે, તેના માટે શું કરવું જોઈએ? બિલકુલ, આ સવાલ તમે બહુ જ સરસ પૂછ્યો. કારણ કે જ્યારે કોઈ આવી ઘટના બને અને રાજ્યના પોલીસ વડા તરીકે આવું બેજવાબદાર નિવેદન આપવામાં આવે જી, તો એ સંજોગોમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પોતે સુઓ મોટો પણ દાખલ કરી શકે, હાઈકોર્ટ પોતે પણ સુઓ મોટો દાખલ કરી શકે. કારણ કે આ જાહેર વસ્તુ છે અને જાહેર વસ્તુનું જાહેર જ્યારે આવું એક સ્ટેટમેન્ટ આવતું હોય ત્યારે કદાચ એ પરિસ્થિતિ કોમન માણસોના હાથમાંથી બહાર જતી રહેતી હોય એવું લાગે. તો એ સંજોગોમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા તો હાઈકોર્ટ કે કોઈ પણ જ્યુડિશિયલ જજ આના પર સુવો મોટો દાખલ કરી અને એક્શન લઈ શકે. જી દર્શક મિત્રો, ગુજરાતમાં જ્યારે કોઈ પણ વિષય હોય, કોઈ પણ નાની વાત હોય, જ્યારે દૂધના ભાવ વધે છે, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, અથવા સામાન્ય સંજોગોમાં જ્યારે ન સહી શકાય તેવા જ્યારે બનાવો બને છે ત્યારે ખાસ કરીને પ્રજાને ગમતું નથી, પ્રજા રસ્તા ઉપર ઉતરે છે, ક્યાંક પ્રજા પોતાની પ્રતિક્રિયા પણ આપે છે. પરંતુ હવે સમય, મને એવું લાગે છે કે આપણને બધાને લાગે છે કે સમય આવ્યો છે કે જ્યારે કોઈ જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન કરે ત્યારે આ નિવેદનને બહુ સરળતાથી ન લેવું જોઈએ અને દરેક વ્યક્તિએ ઘરની બહાર નીકળીને એક પ્રયાસ કરવો જોઈએ કે માત્ર ને માત્ર દૂધના ભાવ વધશે, તેલના ભાવ વધશે તો જ અમે કદાચ આંદોલન કરીશું, અમે અમારી વાત મૂકીશું, એવું ન હોવું જોઈએ. જ્યારે કાયદો અને વ્યવસ્થાની વાત આવે છે, કારણ કે અહીંયા તો જાન માલના જોખમની વાત આવે છે, કારણ કે રાજ્યના પોલીસ વડાના હાથમાં જ છે આપણી સુરક્ષા, ત્યારે જે પ્રકારના નિવેદનો આવે ત્યારે આને બહુ સરળતાથી ન લઈ શકાય. VTV માને છે કે DGP જે મિસફાયર છે આ વિષય ઉપર ચર્ચા કરીએ. અમે મિસફાયર કરવા નથી માંગતા, અમારું જે ફાયરિંગ છે અમારું બહુ સ્પષ્ટ ફાયરિંગ હતું, કોઈ વ્યક્તિગત ટીકા કરવાનો ઈરાદો નહોતો, પરંતુ જે ગંભીર વિષય છે તે વિષયમાં સમાધાન તરફ પહોંચવાનો એક ઈરાદો હતો. ગઈકાલે રાજ્યના વડા એટલે કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું પણ આંદોલનને લઈને જે નિવેદન આવે છે એ ખૂબ ટીકાપાત્ર હતું, એ પછી રાજ્યના પોલીસ વડાનું જે નિવેદન આવે છે તેની પણ ટીકા થઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં અપેક્ષા રાખીએ કે ગુજરાતમાં ફરી એકવાર સુરક્ષા અને શાંતિને લઈને કોઈ નવી એક પ્રકારની વિવાદ કે ટીકા ના જોવા મળે. નવા વિષય સાથે ફરી મળીશું, રજા આપશો, નમસ્કાર. મેં યુપી કા હું, વહાં તો હર શાદી મેં 100-200 રાઉન્ડ ફોડે હી જાતે હૈ.